नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे चैप्टर 4 गोपाल बापा जोईशुं। हवे आपणे आगळना वीडियोमां जोयुं के गोपाल बापा छे कोतरनी जमीन સયાજીરાવ ગાયકવાડ પાસેથી લઈ લે છે, ત્યાં સુધી આપણે જોયું હતું। ત્યારે સયાજીરાવ ગાયકવાડ છે એમને કહે છે કે તમને કોતરની જમીન આપું એક શરતે, પણ પેલું જે જીર્ણ શિવાલય એટલે કે પુરાણું જે શિવાલય છે એ અપૂજ છે એટલે કે એની પૂજા થતી નથી, અને પેશવા સરકારે બંધાવ્યું હતું। જૂણવાણી શિલ્પનો નમૂનો છે તેની પૂજા થાય તેવી વ્યવસ્થા કરો, એવું સયાજીરાવ ગાયકવાડ છે ગોપાળ બાપાને કહે છે। ત્યાં સુધી આપણે જોઈ તું, હવે જોઈએ તો દખ લગાડતે નહીં, મહારાજ મારાથી બને તેવું નથી। તો ગોપાળ બાપા સયાજીરાવ ગાયકવાડને કહી દે છે, રાજા છે છતાં પણ તે કહી આપે છે, શું કહે છે, દખ લગાડતા નહીં એટલે કે દુઃખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું જ નથી એટલે કે હું મારાથી એ શક્ય જ નથી કે હું તેમની સેવા કરી શકું, કે મૂર્તિને નથી માનતા। ત્યારે સયાજીરાવ ગાયકવાડ છે ને પ્રશ્ન કરે છે કે તમે મૂર્તિમાં નથી માનતા, શા માટે તમે એની પૂજા કરવાની ના પાડો છો? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિયુ જ છીએ। તો ગોપાળ બાપા હસતા હસતા સયાજીરાવ ગાયકવાડને શું કહે છે, તો કે હું અને તમે આપણે બધા મૂર્તિ જ છીએ, આ મૂર્તિને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિ ક્યાં પધરાવી, તો પછી પથ્થરની મૂર્તિને કેવી રીતે પધરાવી, આ મૂર્તિ છે એને રહેવા માટે જગ્યા જ નથી। પેલા માણસને રહેવા માટેની સગવડતા થઈ જાય તો પછી ભગવાનની મૂર્તિને રહેવા માટેનું મંદિર બંધાવવામાં આવે, એવું ગોપાળ બાપાનો કહેવાનો આશય છે, એવું એ સયાજીરાવ ગાયકવાડને કહે છે। મહારાજ ઘડીભર કહેનાર સામે એકીટસે જોઈ રહ્યા। હવે સયાજીરાવ ગાયકવાડ છે એ ગોપાળ બાપા સામે એકીટસે એટલે એકી નજરે જુએ છે, પછી કહે વાત તો સાચી છે પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો। તમે જે કંઈ કહી રહ્યા છો તે વાત સાચી જ છે બિલકુલ, પણ ત્યાં પણ આ જે મૂર્તિ છે એટલે કે એ મૂર્તિને રહેવા માટેનો આશરો, રહેવા માટેનું જે રહેઠાણ છે એ મળી રહે એવું તમે કરજો, કંઈક રહેવા માટેનું ઘર મળી રહે એવું સૌને માટે કરજો। કેટલાક લોકો છે ને રહેવા માટે ઘર નથી, એવું ગોપાળ બાપાનું કહેવાનું મતલબ છે। ધર્મશાળા બંધાવીશ, સયાજીરાવ ગાયકવાડ શું કહે છે કે આ લોકોને રહેવા માટે હું મંદિરની આસપાસ એક ધર્મશાળા બંધાવીશ, ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે। હવે શું કહે છે, તુલસીશ્યામ જવા આવવા માટેનો, તુલસીશ્યામના રસ્તે આપણે જવું હોય અને આવવું હોય તો એ માટેનો આ ધોરીમાર્ગ એટલે સરિયામ માર્ગ કહેવાય, મુખ્ય માર્ગ કહેવાય, ધોરીયામ માર્ગનો અર્થ થાય અહીંયા મુખ્ય માર્ગ છે। તુલસીશ્યામ જવું હોય આપણે અને આપણે જોઈએ છે કે ગીરની અંદર જે તુલસીશ્યામ આવેલું છે ત્યાં જવા આવવાનો જે રસ્તો છે એ રસ્તાને ગોપાળ બાપા ધોરીમાર્ગ એટલે કે મુખ્ય માર્ગ તરીકે ઓળખાવે છે। શિકારીઓ હજી આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા, જે શિકાર કરવા માટે સયાજીરાવ ગાયકવાડ શિકારીઓને લઈને આવ્યા હતા એ શિકારીઓ છે એ હજી સુધી આવ્યા નહોતા, એટલે પછી ગોપાળ બાપાને સયાજીરાવ ગાયકવાડ છે બંને વાતે વળગે છે એટલે કે વાતો કરે છે। મહારાજને આમાં રસ પડ્યો, એમાં જાણ્યું કે આ ખેડૂતો વણિક છે, નામ છે ગોપાળદાસ। હવે સયાજીરાવ ગાયકવાડ છે એને ગોપાળ બાપાની વાતમાં ઇન્ટરેસ્ટ જાગે છે, રસ જાગે છે, અને તે જાણે છે કે આ ખેડૂતો છે એ વણિક છે, ખરેખર આ ખેડૂત છે વાણિયો છે અને
કહેવત છે ને કે વણિક લોકો છે એ વધારે બુદ્ધિશાળી હોય છે. તો આ ખેડૂત છે ગોપાળ બાપા, પણ કેવા છે? તો કે વણિક ખેડૂત છે. નામ છે ગોપાળદાસ. બરડાના પેટણને ગામડામાં રહે છે. બરડાનો જે ડુંગર આવેલો છે ને શેત્રુંજી નદીને, એલા સોરી આપણે ભાવનગર પાસે બરડો, તેના પેટણની અંદર એક ગામડાની અંદર પોતે રહે છે. બરડા ડુંગરના પેટણમાં એટલે કે બરડો ડુંગર છે એની કોરાણે જે ગામડું છે ગામડામાં તેઓ રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે. તો ભાઈબંધ દીકરા માટે જરિયાની કોલિયારીનો ભાગીદાર એ ભાઈબંધ 4-1 મહિના પહેલાં જ મરી ગયેલ છે. હવે બને છે એવું કે જમીનની ખટપટ કરવી એટલે લેવડ દેવડ કરવી. ગોપાળ બાપા જમીન લે છે ને લેવે જ કરવું એટલે ખટપટ કરવી કહેવાય, લેવે જ કરવી. હવે ગોપાળ બાપાનો એક ભાઈબંધ છે, ગોપાળ બાપાનો એક મિત્ર છે, એમનો એક દીકરો છે. એના માટે જરિયા એટલે કે ઝારખંડ, જરિયાનો અર્થ થાય અહીંયા ઝારખંડની કોલિયારી જમીન. ઝારખંડ છે ત્યાંની જે જમીન છે કોલિયારી એટલે કે કોસો કરતી જે જમીન છે, ભાગીદારે ભાઈબંધ 4-1 મહિના પહેલાં જ મરી ગયો છે. એણે એની બંને ભાઈબંધ મિત્રો છે એની પાસે ગોપાળ બાપા અને તેના મિત્રને ભાગીદારીની જમીન હશે એટલે બંનેનો એમાં ભાગ હશે. હવે તેમનો મિત્ર છે એટલે કે ગોપાળ બાપાનો મિત્ર છે એનો ભાઈબંધ છે એ 4 મહિના પહેલાં મૃત્યુ પામે છે. ને જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાણવણી કરતા જાય છે. ભાણવણી કરવી એટલે સંભાળ આપી રાખવી, એવો અર્થ થાય અહીંયા સંભાળ રાખવી. હવે શું બને છે? તો કે જતા જતાં જ્યારે ગોપાળ બાપા જાય છે ને, અરે સોરી, એનો મિત્ર જ્યારે જાય છે ને ત્યારે દૂરથી એક ચિઠ્ઠીમાં ગોપાળ બાપા માટે એક ચિઠ્ઠી લખતો જાય છે અને બધી જ માલ મિલકત છે ને દીકરાને ની જે સાર સંભાળ છે એ બધું કોને સોંપતા જાય છે? તો કે ગોપાળ બાપાને, ગોપાળદાસને, એટલે કે ગોપાળ બાપાને બધું સોંપતા જાય છે. તે આ પરાનો છાંયો મૂકીને શા સારું જમીન માગો છો? હવે શું કહે છે? ગોપાળ બાપાની જે જમીન છે એ જમીન ને સાચવણી એટલે કે દીકરાને સાચવજો, મારા દીકરાને સાચવજો ને આ મારી બધી માલ મિલકત છે એને પણ તમે સાચવજો, અને એ બધું જ એ સોંપણી કરીને ગોપાળ બાપાને સોંપણી કરીને પછી એના મિત્ર છે એ મૃત્યુ પામે છે. એટલે શું કહે છે કે આભપરાનો છાંયો એટલે સરસ મજાનું જે જમીન છે એનો છાંયો મૂકીને અહીં સા સારું જમીન માગો છો. સરસ મજાની જે આ જમીન છે એ પાણીવાળી એટલે આભપરાનો છાંયો એટલે સારી પાણીવાળી, સારી ઉપજ આવતી હોય એવી એવી જે જમીન છે એવી જમીન મૂકીને તમે સા સારું અહીં જમીન માગવા માટે આવ્યા છો? અહીંયા તો કહે તો કોતરોવાળી જમીન છે. એવું સયાજીરાવ ગાય એકવાર કહે છે, બાપુ અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલાં 100 ગણને ગાડીએ. ત્યારે ગોપાળ બાપા છે ને એ સયાજીરાવને જુઓ કેવો જવાબ આપે છે કે અમે તો વાણિયા છીએ અને વાણિયા છે ને બુદ્ધિશાળી હોય. એટલે એ શું કરે છે? તો કે પહેલાં પોતાની જે મૂડી છે, પોતાના જે પૈસા છે, એ પૈસા જે નાખે છે ને એટલે કે જેમાં પૈસાનું રોકાણ કરે છે ને એ પૈસા પહેલાં તો 100 ગણે ગાળે છે. એટલે કે વિચાર કરવો, 100 વખત વિચાર કરીને પછી એ જમીનની ખરીદી કરે છે. આટલા બુદ્ધિશાળી હોય છે વણિક લોકો. ને એમાં આ તો પારકું ધન, શું કહે છે, એમાં આ તો બીજાનું ધન ક્યારે આમાં લૂંટાઈ જાય કે ક્યારે જતું રહે એનું કંઈ નક્કી રહેતું નથી. જતા દાડે પડ હોકારો દે ત્યાં જ નાખવું કામનું ને. જતા દળે એટલે કે દિવસો જતા હોય, કામકાજ કંઈ થતું ન હોય, દહાડો એટલે કે દિવસ. બીજાનું ધન છે, હવે આપણા દિવસો જતા હોય એટલે કે હવે જ્યાં સુધી કામ થઈ શકે ત્યાં સુધી આપણે કામ કરી શકીએ. હવે ગોપાળ બાપાની પણ ઉંમર થઈ ગઈ હોય, એ વધારે કામ પણ ન કરી શકે. એટલે જ્યાં સુધી કામ થઈ શકે પછી તો ન કામ થઈ શકે તો હોકારો દે એટલે કે જમીન છે એ ઉપયોગી થાય. હોકારો દેવો એટલે કે જમીન ઉપયોગી થાય, ત્યાં જ નાખવું કામનું, ત્યાં જ આપણે એમ કે આ જમીનનો પૈસો નાખવો જોઈએ અને જમીન ખરીદવી જોઈએ. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડના વતની હતા. વડવાઓ એટલે કે બાપ દાદાઓ પેઢી.
હવે શું કહે છે, ભાઈબંધના વડવાઓ એટલે કે જે પોતાનો મિત્ર હતો ને, ગોપાળ બાપાનો જે મિત્ર હતો ને, એના જે પૂર્વજો છે એ અસલ ગાયકવાડના હતા, એટલે કે ભાવનગરના વતની હતા. અને ગાયકવાડ પંથક છે ને મિત્રો, ભાવનગર પંથક કહેવાય, એને ભાવનગર પંથકને આપણે ગાયકવાડ પંથક તરીકે પણ ઓળખી શકીએ. તમે આવશો તો તમારા વેપારનું શું થશે? હવે ગોપાળ બાપા છે એને આ જમીન ખરીદવી છે, એટલે સયાજીરાવ ગાયકવાડ શું કહે છે કે વાંધો નહીં, તમે અહીંયા આવશો કોતર ઉપર, તો પછી તમે જે વેપાર કરો છો, જમીનની લેવેચ કરો છો, એનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી, હરિનો જ હરી નામનો જ જો. કેવું સરસ ગોપાળ બાપા કહે છે, મારે વેપાર કરવો જ નથી, પણ હરિ નામનો જ વેપાર કરવાનો મારા ગુરુએ કહ્યું છે, કે હરિ નામનો એટલે કે ભગવાનના નામનો જ મારે વેપાર કરવો છે, અનિતિનું મારે કરવું જ નથી, એવું મારા જે ગુરુ છે એણે મને કહ્યું છે. હવે ગોપાળ બાપાના ગુરુ કોણ તે આપણે આગળ જોઈએ. કોણ ગુરુ? સયાજીરાવ ગાયકવાડ છે એ ગોપાળ બાપાને પ્રશ્ન કરે છે કે કોણ ગુરુ તમે કહો છો, કોની વાત કરો છો? ગુરુ ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. ધોરાજીની બાજુમાં કોઈ ગામ હશે, ત્યાં ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત થઈ ગયા હશે એની વાત કરે છે. મારા તેના આત્માની ગુલાબી કોળીતી, તેથી તો ભલભલા રીધી સીધી વાળાની કોળાતા જોઈ નથી. હવે શું કહે છે કે મારા જે ગુરુ છે માંડણ ભગત, એની જે આત્માની ગુલાબી કોળવી એટલે એને જ્ઞાન થયું, એને જેટલું જ્ઞાન થયું હતું ને એટલું તો કદાચ ને કોઈને પણ જ્ઞાન થયું નહીં હોય, એવી રીધિ સિદ્ધિ તો કોળાતા જોઈ નથી. એવી એનામાં એટલી રીધિ પણ હતી અને સિદ્ધિ એટલે કે એની પાસે ધન દોલત પણ હતી, એવી તમે બીજા કોઈની પણ હજી સુધી કોળાતા એટલે કે હજી સુધી આવી જે બાબત છે એ તો અમે હજી સુધી જોઈએ જ નથી, કેળવાતા જોઈએ જ નથી. નામ તો સાંભળ્યું નથી, મારા જે વિસ્મયથી કહ્યું પછી કહે. હવે સયાજીરાવ ગાયકવાડ છે આશ્ચર્યચકિત થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ જવું શું કહે છે હવે? આશ્ચર્યચકિત થઈને નામ તો સાંભળ્યું નથી, ક્યારે અમે માંડળ ભગતનું નામ તો સાંભળ્યું જ નથી, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે, પણ તમે કંઈક અજુગતું જોયું હશે એટલે તમે એની વાત કરો છો, અને માંડળ ભગતમાં કંઈક તમે ચમત્કાર જોઈ ગયા હશો તો જ તમે એને ગુરુ તરીકે, એના આત્માની ગુલાબી એટલે કે એની અંદર ઈશ્વરના દર્શન થયા, જ્ઞાન થયું એને, એવો તમને ભાવ થયો હશે. એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. ગોપાળ બાપા શું જવાબ આપે છે કે હા, માંડળ ભગતને હું એકવાર મળ્યો હતો, એક વખત હું માંડળ ભગતને મળવા માટે મારા ગુરુને મળવા માટે ગયો હતો, પણ બીજી વખત જ્યારે મારા ગુરુજીના દર્શન કરવા માટે ગયા ને ત્યારે તેનો દેહ પડી જવો એટલે કે તે મૃત્યુ પામ્યા હતા, દેહ પડી જવો એટલે મૃત્યુ પામવું, ત્યારે તો તે મૃત્યુ પામ્યા હતા. અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું, અમે તો વાણિયા છીએ ને પરીખ છીએ, પરીખ એટલે પારખવું, ગમે એને નિહાળવું, પારખવાનો અર્થ અથવા તો નિહાળવું, ગમે એને એક વખતમાં જ અમે ઓળખી લઈએ કે પારખી લઈએ છીએ. શું બન્યું હતું મહારાજે પૂછ્યું. હવે સયાજીરાવ ગાયકવાડ પૂછે છે કે અત્યારે શું બન્યું હતું તમે કહેશો? મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો, મારડની અંદર હું મગફળીના સોદા માટે એટલે કે સોદો કરવો એટલે વેપાર કરવો. મારડમાં, મારડ છે એ રાજસ્થાનની અંદર આવેલું છે, રાજસ્થાનના અંદર આવેલો જે શહેર છે એની વાત છે કે મારડની અંદર હું મગફળીના સોદા માટે એટલે કે વેપાર માટે ગયેલો, બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ક્યારની વાત કરે છે ગોપાળ બાપા? 10 વર્ષ પહેલાંની, એટલે કે એક દાયકો વીતી ગયો. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં ને દરવાજા પાસેથી મોટી ધર્મશાળામાં ઉતરેલો. ગામની અંદર ઘણા લોકો હતા પણ વધારે પડતા કોઈ માણસોને હું ઓળખતો જ નહોતો. દરવાજા પાસે એક મોટી ધર્મશાળા હતી. હવે એ ધર્મશાળાની અંદર રોકાયેલો, દોઢીમાં ભગત બેઠેલા. હવે
શું કે છે, દોઢી એટલે દરવાજા પાસેની જે જગ્યા હોય એને દેવડી કહેવાય આપણી ભાષામાં, એને આપણે દોઢી કહીએ. દરવાજા પાસેની જે જગ્યા હોય ને એ જગ્યા એટલે કે આપણી ભાષામાં એને દેવડી તરીકે પણ ઓળખીએ, એવી જગ્યાની અંદર પોતાના જે ગુરુ છે એ ગુરુ માંડણ ભગત બેઠા હતા. ગોપાળ બાપા કહે છે, ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા અને આ માંડણ ભગત શું કરતા, ગોપાળ બાપાના ગુરુજી હતા એ આખો દિવસ ગામની અંદર જતા અને ગામમાંથી એક કાવડ એટલે કે આપણે જોઈએ છીએ ને, આપણે આપણી ભાષામાં એને આપણે જે જોખવાનું જે કાવડ હોય ને એ કાવડ એક લોટ માંગીને લાવતા અને તેની વહુ રોટલા ઘડે. પછી ઘરે જે માંડણ ભગતની પત્ની હતી એ રોટલા બનાવતી, આ લોટ માંગીને લાવતા માંડણ ભગત અને એમાંથી એની પત્ની રોટલા બનાવતી હતી. ભગત કૂતરાને નીરતા જાય અને પછી એ રોટલા ઘડે ને પછી ભગત છે એની કૂતરાને નીરતા જાય, એટલે નીરતા જવું એટલે કૂતરાને નાખતા જવું. ભગત છે એ પોતાની પત્નીએ બનાવેલા જે રોટલા છે એ કૂતરાને નીરતા જાય આપતા જાય, કાળો આખો વાન. હવે ભગતનો દેખાવ કેવો હતો માંડણ ભગતનો, તો કે એનો શરીર છે વાન એટલે કે રંગ, એના શરીરનો જે રંગ છે એ કાળો હતો, આંખો નીચે રાખવાની ટેવ અને હંમેશા નીચે આંખો રાખીને જ ચાલતા કે બેસતા. હશે ભારે, ખૂબ જ હશે, વધારે પડતું, જાણે સાવ બાળક જેવું, નાનું બાળક જેમ હસતું હોય ને એમ ખડખડાટ હશે, અવાજ જોયો હોય તો વાસળી જેવો. અને માંડણ ભગતનો અવાજ એકદમ તીણો, વાસળી જેવો તીણો અવાજ હતો. ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય. હવે કૂતરી છે ને આ જે ગલુડિયાઓ હોય ને કૂતરાઓને જ્યારે આ જે નીરતા હોય એટલે કે રોટલા આપતા હોય તે સમયે કૂતરીના જે ગલુડિયા છે ને એની સાથે હારે એટલે કે સાથે તડપદો શબ્દો છે, હારે સાથે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા હોય. હવે શું ગડબડ ગડબડ વાતો કરતા હોય એની કંઈ એની વાતો સમજાય નહીં, એટલે કે સ્પષ્ટ વાતો એની સમજાતી ન હોય અને મરક મરક હસે જાય અને ધીમું ધીમું હસતા રહેતા. ત્યાં મારી પાસે સામે જોઈને ભગત કહે, હવે ત્યાં મારી સામે એટલે કે ગોપાળ બાપાને જુએ છે માંડણ ભગવાન, એટલે એની સામું જોઈને માંડણ ભગત શું કહે છે, શેઠ છો, શેનો વેપાર કરો છો? માંડણ ભગત છે એ ગોપાળ બાપાને પૂછે છે કે એ તો મેં જાણ્યું કે તમે શેઠ છો, પણ તમે શાનો વેપાર કરો છો? મેં કહ્યું પરચૂરણ. ગોપાળ બાપા શું વેચે છે? તો કે પરચૂરણ, એટલે બધું થોડું થોડું, એને આપણે પરચૂરણ તરીકે ઓળખીએ. બધી જ વસ્તુનો જે વેપાર કરતા હોય ને, ઝીણું ઝીણું જે બધું જ વેચતા હોય ને એને પરચૂરણ કહેવાય. એટલે ગોપાળ બાપા એવો જવાબ આપે છે કે પરચૂરણ, જથ્થાબંધ મૂકીને આ પરચૂરણમાં સીધ પડ્યા છો. ત્યારે માંડણ ભગત કહે છે કે જથ્થાબંધ તમે તો મોટા મોટા વેપારી હતા, વેપાર કરતા ને મોટા વેપારી હતા, તો આવું નાનું નાનું પરચૂરણ શા માટે, સીધ એટલે શા માટે, એ પણ તડપતો શબ્દ છે, સીધ શા માટે આવું નાનું નાનું વેચો છો, પરચૂરણ વેચો છો અને આવા સીધ પડ્યા છો, એટલે કે આ પરચૂરણમાં શા માટે, સીધ એટલે શા માટે એને પડ્યા છો? મેં કહ્યું બાપુ મૂડી જુએ ને, પૈસા હોય તો વધારે વસ્તુ ખરીદી શકું, પૈસા જ નથી તો નાની નાની વસ્તુ જ ખરીદીને વેચી શકું ને. એટલે શું કહે છે ગોપાળ બાપા કે મારી પાસે મૂડી જોઈએ ને, મૂડી એટલે કે પૈસા, મારી પાસે પૈસા છે જ નહીં, પૈસા તો જોઈએ ને, મૂડી તો માય પડી જ છે, અહીં મારી સામે એકટસે જોઈ રહ્યા. શું કહે છે કે પૈસા તો મારી પાસે પડ્યા જ છે, માય પડી જ છે એટલે મારી પાસે પડ્યા છે, મારી પાસે એકટસે એટલે કે મારા સામે ગોપાળ બાપા કહે છે એકટસે એકી નજરે જોઈ રહ્યા. તેની આંખોના તેજે મનમાં મારક કરી દીધો, મારક કરી દેવો એટલે રસ્તો કરી દેવો. માંડણ ભગતની આંખોમાં એટલું તેજ હતું, એટલો પ્રકાશ હતો કે જાણે કે મારા મનની અંદર જે હું મનની અંદર વિચારી રહ્યો હતો કે હું પણ મોટો વેપાર કરી શકું, પરંતુ મારી પાસે મિલકત નહોતી, ધન દોલત નહોતું, એટલે હું મોટો વેપાર કરી શકતો જ નહોતો. પરંતુ જ્યારે માંડણ ભગતે કહ્યું કે મારી પાસે પૈસા છે, ત્યારે ગોપાળ બાપા છે એ ગોપાળ બાપાએ ને જાણે કે મનની અંદર રસ્તો મળી ગયો
અને જાણે કે શિલા, જાણે શિલા એટલે કે પથ્થર, મોટો પથ્થર હોય ને એ પોતાની મેળે જાણે ખસી જાય એવી રીતે તેના મનની અંદરના જે વિચારો છે જાણે ખસવા માંડી દે, પથ્થરની જેમ ખસવા માંડે છે. મારાથી આંખ સામે આંખ મંડાણીને હું માંડણ ભગતની સામે, આ માંડણ ભગતની આંખની સામે આંખ માંડી શક્યો જ ને, એટલે કે હું તેની સામે જોઈ શક્યો જ ને, બસ નીચું જ જોઈ ગયો. જોયું તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો. નીચે જોતો તો એટલામાં મને દેખાણું કે માંડણ ભગત છે ને પડખાની અંદર, એટલે કે જે પેટની નીચેનો જે ભાગ છે ને એને આપણે પડખા તરીકે ઓળખીએ, તો પાછળનો ભાગ, તો એના ભગતના પડખામાં એક કાળો ગીંગોળો ચડી ગયો. ગીંગોળો એટલે કે એક જાતની બંગાસ, કૂતરા ગાય ભેંસ વગેરેને ચડેલી હોય, અને એ બંગાસ તો તમે પણ જોઈ હશે. એ બંગાસ છે એ કોને ચડી ગઈ હતી, તો કે માંડણ ભગતને ચડી ગયેલી, કારણ કે આખો દિવસ કૂતરાને રોટલા નાખતા હોય, ગાયોની સંભાળ રાખતા હોય, એટલે કદાચને પશુઓનો આવો ગીંગોળો ચડી ગયો હોય, આવી બંગાસ ચડી ગઈ હોય. મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે કંઈ હું એ ખેડવા ગયો ત્યાં કહે. હવે ગોપાળ બાપા છે એ પહેલાં માંડણ ભગતને જે ગીંગોળો ચડી ગયો હતો ને એ ઉખેડવા માટેનો પ્રયત્ન કરે છે કે જો આપણે જેવું કોઈ જીવજંતુ છે કોઈ પણ વ્યક્તિને ચડી ગયું હોય ને તો આપણે એને ઉખેડવા માટેનો પ્રયત્ન કરીએ. એવી રીતે ગોપાળ બાપા છે એ પણ માંડવ ભગતના શરીર ઉપર ચડેલા ગીંગોળાને ઉખેડવા માટેનો પ્રયત્ન કરે છે. ઉખેડવા માટે ગયો, ત્યાં રહેવા દો ને એને, એને વળી બીજા ખાદ લેવા ક્યાં જવું પડશે. ત્યારે માંડવ ભગત ના પાડે છે કે મારા શરીર ઉપરથી એમને ઉખેડો નહીં, અને વળી પાછું મારે બીજે કઈ જગ્યાએ ખાજ લેવા જવું પડશે, ખાજ એટલે કે ખોરાક. હવે જો એ ગીંગોળો છે એ મારા શરીર ઉપરથી ખોરાક લઈને મેળવે છે. દરેક જીવજંતુ, જો ભગવાને જુદા જુદા જીવજંતુઓ મનુષ્યો બનાવ્યા છે ને તો દરેકને પોતાનો એ શરીર અનુસાર ખોરાક પણ પૂર્ણ કર્યો જ છે. આપણે જોઈએ કે કેડીથી માંડીને હાથી સુધી દરેકને ખાવાનું જ મળી રહે છે, દરેકને પોતાનો ખોરાક મળી જ રહે છે. એવી જ રીતે આ ગીંગોળો છે અને પછી ખોરાક લેવા માટે ક્યાં જવું, એવું માંડણ ભગત કહે છે. બહુ દી થઈ ગયા એને, દી એટલે કે દિવસ, ઘણા બધા દિવસો થઈ ગયા વાતને. વાહ, શ્રીમંત સરકારને બોલાઈ જવાયું, અરે ખરેખર તમે મહાન છો, એવું શ્રીમંત સરકાર એટલે કે સયાજીરાવ ગાયકવાડના મુખમાંથી વાહ એવો શબ્દ નીકળી ગયો, એનાથી એ બોલાઈ ગયું કે ખરેખર તમે સાચા ભક્ત છો, બીજાની મદદ કરો છો, સત્યના માર્ગે ચાલો છો, ખોટું ક્યારેય કરતા નથી, અને દરેકની તમે સાર સંભાળ પણ લ્યો છો અને દરેકનું ધ્યાન પણ રાખો છો. આ બધું આપણને કઈ રીતે બોધ શિખામણ તરીકે મળે, તો કે આપણે પણ જીવનની અંદર બીજાની સાર સંભાળ રાખવી જોઈએ, જેને ભૂખ્યું હોય એને ભોજન ન મળ્યું હોય એને ભૂખ્યાને ભોજન પહોંચાડવું જોઈએ. ત્યાર પછી આ બધું કઈ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ છે એના હૃદયને આપણે ડૂબાવવું ન જોઈએ. આ પાઠમાંથી આપણને આ જ શિખામણ મળે છે. અને જો તેમાં પણ તમને એક વાક્ય આપ્યું છે કે તમારી પડખેના દીપડાને ન રંજાડો તો પણ ઘણું છે, એટલે એનો અર્થ એ થયો કે તમારી આજુબાજુના જે માણસો છે એને તમે દુઃખી ન કરો, એટલે કે તમારી આસપાસના જે દીપડાઓ છે એટલે કે માણસો છે એને ન છંછેડો, એટલે કે એને હેરાન ન કરો તો પણ તમારા માટે ઘણું છે, એવું તે ગોવાળ બાપા છે સયાજીરાવ ગાયકવાડને કહે છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, એટલે કે પોતાને માટે જીવે તે સ્વાર્થ અને બીજાને માટે જીવે તે પરમાર્થ, એટલે હંમેશા આપણે બીજાના માટે પરમાર્થની રીતે જીવવાનું છે, સ્વાર્થની રીતે જીવવાનું નથી. એ વાત આ નવલકથાંશમાંથી આપણને જાણવા, ગોપાળ બાપાના પાત્ર દ્વારા જાણવા મળે છે. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે.